ઉતાણીનું ટાણું હતું હોળીનું, તો એ હોળી પ્રગટાણી ગામમાં, એટલે બધા ઘરે ઘરેથી માણસો હોળીની વંદના કરવા નીકળે. એક જણે એક બીજા માણસને કીધું ઘરે ડેલી હતી, હાથ પૂર્યો, ભાઈ હોળીના દર્શન કરવા આવવું હોય તો હાલો એમ. ઈ કે મારે ત્યાં ધક્કો નથી ખાવો, મારે ઘરમાં હોળી હળગે છે, અહીંયા બહારથી બોલે છે, હા ઘરમાં આવી જો ખબર પડે. એટલે તમે, તમને વંદન ને અભિનંદન બે કરું. પણ સાહેબ, આ દેશની આરી નારી જે ઓઢણા ઓઢી અને જગતના ચોકમાં જે લાજ રાખી છે ને, એની વાતો કાયમના માટે સાહિત્યમાં અમે કરી છે. એટલે ઘણી વાર એવું બને, હું વાત કરતો હતો કે ઘણા એમ કોક માણસ એવા હોય, હજારો માણસો સાંભળવામાં એક બે એવા હોય કે દાયરામાં ક્યાં પણ એકચ્યુઅલી મજા ન આવી, પણ પોતે અહીંયા હોય જ નહીં, મજા ક્યાંથી આવે? વિશાલ, અહીંયા હોય તો મજા આવે ને, પોતાનું ખોળિયું આવી બેઠું, અહીંયા બેઠું હોય પોતે કોકની ગલેરીઓ માટે મારતો હોય, એમાં મજા ક્યાંથી આવે? મનને અહીંયા રાખો તો મજા આવે, નકર અમે હું બોલ્યા એ જ ખબર ન પડે. એની શરૂઆતમાં એક બહુ સરસ વાત મેં ધ્રુવકુમારની વાત કરી, એટલે તમને શરૂઆતમાં કહી દઉં, કારણ કે તમે ભક્તિનું પણ એક ભાતું લઈને આ કરો. સાહેબ, ધર્મ કાર્યમાં તમે ડગલા માંડો ને, એટલે આખું અસ્તિત્વ તમારી હારે જોડાઈ જતું હોય છે સારું કામ કરવા માટે. સાહેબ, એનો સીધો દાખલો, ભગવાન રામે ધર્મના કેળે ડગલા માંડ્યા ને, એટલે એને પ્રકૃતિએ મદદ કરી. બોલો, પક્ષીઓ એની મદદ કરવા માટે આવી ગયા, જટાયુ અને સંપાતીએ મદદ કરી. અરે ઋષિને વાંદરા જે તોડફોડ જ કરે, બીજી કાંઈ ખબર ન પડે, એણે ભગવાન રામની મદદ કરી, કારણ કે એણે ધર્મને ડગલે રસ્તે ડગલા માંડ્યા છે ને, એટલા માટે એ બધું તો કરે. પણ સાહેબ, પથ્થરોએ મદદ કરી, પથ્થરો તરવા માંડ્યા, આ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. સાહેબ, કલ્પના તો કરો, દરિયાને કાંઠે આવીને વાંદરો જ્યારે પથ્થરો નાખવા માંડ્યા અને પથ્થરા જ્યારે તરવા માંડ્યા, આપ એક એક શબ્દને પીવો છો એટલે હું આવી વાત કરું. પથરા જયારે તરવા માંડ્યા ત્યારે ભગવાન રામે એટલું કીધું કે આ તો સમજકાર છે, રામને લક્ષ્મણે કીધું કે આ તો સમજકાર કહેવાય, અને સમજકાર બ્રહ્મ કોઈ દી કરે નહીં. પ્રભુ, તમે સમજકાર કરો છો, લક્ષ્મણે રામને કીધું, સમજકાર બ્રહ્મ કોઈ દી કરે નહીં. અત્યારનું વિજ્ઞાન જે કહે છે ને કે ભાઈ સમજકાર ને આ બીજું અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો, આ કામ આપણા સનાતન ધર્મ સાહેબ લાખો વર્ષો પહેલા ભગવાન રામે કર્યું છે. કોકને સમજાવી જો ખબર પડે તો. કોક કહે કે કયો દાખલો છે, તો કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ, એ લક્ષ્મણને જ્યારે મૂર્છા આવીને ત્યારે હનુમાનજી મહારાજને સંજીવની લેવા માટે અને વૈદ્યને બોલાવવા માટે એ રામે મોકલ્યા છે. પહેલાં તો ડૉક્ટરને બોલાવી આવે, પછી ડૉક્ટરે કીધું કે આ મેડિકલમાં, એટલે કે મંદરાચળ પર્વતમાં સંજીવની છે, તમે લઈ આવો. ભગવાન રામ છે, પરાત્પર બ્રહ્મ છે, એ હાથ ફેરવે લક્ષ્મણ ઊભા થઈ જાય, પણ એ રામે નથી કર્યું. શું કામે ખબર, કાલ દુનિયા જોહે અને સમજકારને માને, એ મારે નથી થવા દેવું, હું રામ છું. અને સાહેબ, લાખો વર્ષો પહેલાં એણે એ બતાવી દીધું હતું કે મારે ડૉક્ટરને બોલાવવો પડે, મેડિકલમાં દવા લેવાય, હનુમાનને મોકલવો પડે, માટે તમે દવાખાને જાયજો અને શ્રદ્ધા પણ રાખજો. અંધશ્રદ્ધા ન હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. એટલે રામે, રામને લક્ષ્મણે કીધું, પ્રભુ આ પથરા તરે એ તો સમજકાર કહેવાય, સમજકાર બ્રહ્મ કોઈ દી કરે નહીં, આનું શું કારણ? ત્યારે રામે બહુ સરસ જવાબ આપ્યો, લક્ષ્મણ સાંભળી લે, આ પથરા તરે છે એ સમજકાર નથી કેતો, કે વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિકૂળતા શીશ મંડળ આતી હે, અને સ્નેહમય માતા ભી કર કે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુતકો ભી વન ભીજવાતી હે. માણસનો સમય જ્યારે અવળો પડે, માણસની દિશા જ્યારે સમય અવળો પડે, ત્યારે પોતાના અવળા પડે. માં કૌશલ્યા કરતા મને કઈ કઈ વધારે પ્રેમ કરે, એ કઈ કઈ આ છે એ મને આજ વનવાસ આપે, એ મારો વિધિ અવળી છે. લક્ષ્મણ આપણો સમય અવળો છે, પણ જોહી આતા હે અનુકૂળ સમય તોહી લખન, માણસનો જ્યારે સમય સવળો પડે, જોહી આતા હે અનુકૂળ સમય જોહી લખન, દેખ સાગર મેં શેલ કી શિલાએ તૈર જાતી હે. માણસનો સમય હવળો થાય ત્યારે પથરા કરવા માંડે, આ કોઈ સમજકાર નથી. માણસનો સમય જ્યારે હવળો થાય, એટલે હું આપને વાત કરતો હતો કે શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા વગર જીવાય નહીં. હારા માણસના પડકારા ઉપર જીવાય જાય તો શ્રદ્ધા ઉપર કેટલું જીવાય જતું હોય છે. સાહેબ, તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય, નાનામાં નાનો માણસ હોય, પૈસે ટકે નાનો, બાકી હું ઘણી વાર ડાયરામાં કહેતો, મને કોઈ પૂછે કે ઊંચું વરણ કયું, ઊંચું વરણ અને નીચું વરણ કયું, એવું મને ઘણી વાર કોઈ પૂછે ત્યારે હું એક જ જવાબ આપું છું. સવારમાં ઉઠી પાંચ પરમાત્માના નામ લઈએ જે ધર્મને માનતો હોય, અને પાંચ પાડો એનું સારું થાય જો, આવું પ્રાર્થના કરે ભગવાનને, અને જે પણ એ રૂપિયો બે રૂપિયા પોતાથી દેવાય એટલા કોકને ધર્માદામાં આપી, અને પોતાનો જે ધંધો હોય એ ધંધે વયો જાય, આ ઊંચું વરણ. અને સવારમાં ઉઠી ત્રણ કોથળી પીન કોકને આવ્યું આવ્યું દે, એ નીચું વરણ. આમાં કાંઈ ઊંચની સાથે કાંઈ લેવા દેવા, કર્મથી જીવશો શિવ બ્રહ્મા બને, અને કર્મથી કીટ કંગાલ થતા. એટલે મારે એવી સાહિત્યની જ્યારે વાતો કરવી છે ત્યારે સરસ ફરમાઈશ આવી બે, પણ ભજનની છે, હું સાહિત્યકાર છું, એટલે આપણે આગળ એવું હશે ભાઈને કેવું કે બેનને કે ગાશે, પણ હું સાહિત્યની વાતો અને સાહિત્યમાં લોકઢાળના આવતા ગીતો હું અહીં ગાવાનું. મારી પાસે જે છે એ સાંભળી અને મને મિત્રોએ બોલાવ્યો છે. ફરમાઈશ બહુ સારી છે, પરમાશની હું વંદન કરું છું ભગવાન મહાદેવની. જટા મેં
ગંગા એવું કંઈક છે ભોળાનાથની, બહુ સરસ ભજન છે, પણ હું સાહિત્યકાર છું એટલે ન ગાઈ શકું. ફરમાઈશ સારી, ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. અને મારા પ્રોગ્રામ સાંભળતા હશે ને કાયમ ખબર છે. હું કાયમના માટે જાહેરમાં કહું છું, અમને અમીરાતની, ખમીરાતની, મહાપુરુષોની, સતી નારીઓની, દેશભક્તિની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ, એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષ આવા છે, અમારા દેશની જોગમાયાઓ અને સતી નારીઓ આવી છે, અમારા દેશના દાતારો અને સુરવીરો આવા છે. એની વાતોના પોથળા લઈને ખંભે ફરી છે. અમારા ગીત કોઈ દી નબળા ન હોય, ઓઢણી વઠું વઠું ઉડી જાય, એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. એ વાતો અમે કરી છે. અને એવી જયારે વાતો કરવા માટે આવ્યો છું ત્યારે મને અહીંયાથી થોડી પ્રાર્થના હું પણ કરી લઉં. આપને મોજ આવે ને આવી રીતે જે આપ આપવાના છો. સરસ સારી ફરમાઈશ લઈ લેશો. હું ફરમાઈશ બધી તારી આવવા ખબર નથી, એવું લાગે કે અઠવાડિયું રોકાવું પડશે એટલી ફરમાઈશ આવશે. પણ આ બધાનો જે પ્રેમ છે, પ્રેમથી દુનિયાને જીતી છે ગયો. હા, પણ શુદ્ધ પ્રેમની હું વાત કરું છું. આપણે શુદ્ધ પ્રેમની ભગવાન કૃષ્ણ કરી આમ હેરડી ખાતા હતા અને એમાં સોય લાગી ગઈ શેરડીની અને લોહીની ધાર થઈ આંગળીમાંથી અને બધી પટરાણીઓ પોતાની પત્નીઓ છે અવળાવળી હળિયું કાઢવા માંડી. પણ પોતાની બેન જે છે દ્રૌપદી હાડી ફાડી પોતાની અને હીરની હાડીને ફાડી નાખી અને પાટો વાળી દીધો ભગવાનની આંગળીમાં. ભગવાને કીધું બેન આવી મોંઘી હાડી તે ચીરી નાખી ફાડી નાખી. કૃષ્ણ ભગવાનને, કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કીધું કે બેન તે આવી હાડી ફાડી નાખી મોંઘી હીરની. ત્યારે દ્રૌપદીએ જવાબ આપ્યો હતો કે મેરે ભાઈ ઘનશ્યામ, જો તેરે લીએ આવે કામ તો નિકાલ દું મેરી નસે તમામ, યે તો રેશમ કા ધાગા હૈ. મારી નસું કાઢીને તને આપી દો, આ તો રેશમનો એક ધાગો છે.